મહેસાણા સ્થિત કડીમાં માથાભારે ઇસમનું વધુ એક કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. વિગતો મહેસાણાથી મળી છે. જ્યાં સ્થિત કડીમાં માથાભારે ઇસમે વધુ એક કારસ્તાન કર્યું છે અને હનીફ જાડીનું વધુ એક આ કારસ્તાન છે જે સામે આવ્યું છે. માથાભારે ઇસમ દ્વારા કારસ્તાન કરવામાં આવ્યું છે. ડુંગળી બટાકા લારી વેચતા ફેરિયાનું અપહરણ કરવામાં આવ્યું છે અને આ ફેરિયાનો પુત્ર પશુઓના લે વેચની દલાલી કરે છે. ત્યારે પશુઓની કેમ દલાલી કરે છે તેવું કહીને અપહરણ કરવામાં આવ્યું છે. ડુંગળી બટાકાની લારી વેચતા ફરિયાનું તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અલ્પેશ, કડીના માથાભારે ઇસમ હનીફ જાળીનું એક કારસ્તાન સામે આવ્યું છે, શું છે વધુ વિગતો? ચોક્કસ જણાવી દઉં કે કડીના માથાભારે ઇસમ હનીફ જાડીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. અગાઉ પણ આવા કારસ્તાનો કરી ચુક્યો છે અને ડુંગળી બટાકા લારી વેચતા ફેરિયાનું અપહરણ કર્યું હતું અને ફેરિયાનું પુત્ર ફેરિયાના પુત્રનું પશુઓનું લેવેચની દલાલી કરે છે. તારો છોકરો પશુઓની કેમ દલાલી કરે છે તેમ કહી અપહરણ કર્યું હતું અને તારો છોકરો પશુઓની દલાલીમાં મહેબૂબ કુરેશીને કેમ વેચે છે તેમ કહી ધમકી આપી હતી અને તારા પુત્રને જીવતો જોવો હોય તો બાઇક પાછળ બેસી જાય અને ફેરિયાને બાઇક ઉપર બેસાડી અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ અપહરણ કરતા વાડામાં લઈ ગયો હતો અને ફેરિયાને વાડામાં કપડાં કઢાવી બાંધી રાખ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો અને હનીફ જાડી કુખ્યાત ગુનેગાર છે અને ધરપકડ પણ કરવામાં આવેલો છે. હાલ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ આ તપાસ કરી રહી છે. જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર.